મનસુખ ભાઈ ક્યાં રહો? મનાય શું બનાવ? બેંગા તો તમારા દીકરા રો બનાવ તો હવરમાં 7:30 વાગે અમે વયા ગયા બરાબર, બે જણા કામે દાડીએ. પછી ત્યાંથી દાડીએથી બપોરે ત્યાં ઓલું થઈ જાય, રજા પડી જાય એટલે બપોરે ઘેરે આવી આવ્યા. ઘેરે આવ્યા એટલે હું બહાર જવા ગયો. બહાર જવા ગયો એટલે ડબલું હું દફતર પડ્યું હતું આમ થોડુંક ઓલા કેળાથી આગું. એટલે મેં કીધું આ પામ મેં કીધું અમારે રમતે રમતે દફતર મૂકીને વહી ગયેલી છે, ગમે ત્યારે મૂકીને વહી જ જાય છે દફતર. એ દફતર ત્યાંથી લઈને ઘેરે આવ્યો. ઘેરે આવીને દફતર મૂક્યું, નાહી ધોઈને પછી મારા દાદા છે એને અરે રાજપરા કથામાં જો, કથામાં જો એટલે 5:30 ત્યાં ફોન આવ્યો કે એક છોકરો નિશાયેલો આવ્યો, એક નથી આવ્યો. એટલે હંધા પછી ફોન કર્યો એટલે હંધા ગોતવા માંડ્યા. પછી હું આવ્યો એટલે હંધા ગયા મરીન પોલીસ સ્ટેશન, અલંગ પોલીસ સ્ટેશનમાં. મેં સાહેબને રજૂઆત કરી એટલે સાહેબે આવ્યા હતા. ને સાહેબે ગોતવા લાગ્યા ને પછી બીજા દિવસે ઓલું મળ્યું હતું, પણ આમ માથું અહીંથી મળ્યું, ઓલું બીજું હતું હાથ ઓલા પરથી મળ્યું, એમ અલગ અલગ જગ્યાએ મળ્યું. ને એના કપડાં તો શર્ટ થોડોક ફાટલો હતો, પેન્ટ તો સારું હતું. હા ફરિયાદ નોંધાવી હતી અલગ પોલીસ સ્ટેશન. હવે તમારી શું માંગ છે? પીએમ માંગ તો એ જ છે કે આખી બોડી હજી મળી નથી અમને, બરોબર છે. ને માંગ તો એ જ છે કે આખી બોડી અમને ન્યાય મળે. બીજું તપાસ તો આ સાહેબે કરેલી છે બરોબર, પણ હજી કાંઈ આમ ઓલું નથી થયું. એટલે અમારી માંગ એવી છે કે અમને